हाय गाइस, व्हाट्स अप, वेलकम टू केमिस्ट्री वीडियो लेक्चर। लास्ट वीडियो लेक्चर नी अंदर आपणे संपूर्ण बंधारणीय सूत्र, त्यारबाद संघनित बंधारणीय सूत्र अने त्यारबाद बंध रेखा बंधारणीय सूत्र विशे बात करेली। हवे आजे ई त्रणे बंधारणीय सूत्र उपरथी केटलाक एक्जाम्पल ने आपणे सोल्व करीशुं। तो क्रमशः एक्जाम्पल ने सोल्व करता जे तो सौ प्रथम कंईक एवं छे के आपेला संघनित बंधारणीय सूत्रों ने संपूर्ण बंधारणीय सूत्रों में लखो। हवे संपूर्ण बंधारणीय सूत्र कोने आपणे कीधुं हतुं, तो के एमा जे कोई सिंगल बॉन्ड छे एमने एक डेश द्वारा दर्शावीशुं, डबल बॉन्ड छे एमने बे डेश द्वारा दर्शावीशुं अने ट्रिपल बॉन्ड छे एमने त्रण डेश द्वारा दर्शावीशुं। अने संपूर्ण बंधारणीय सूत्रनी अंदर आपणे दरेक बंधने दर्शाववाना छे। तो सौ प्रथम पहलू स्ट्रक्चर लई तो जेमा कार्बन टू कार्बन सिंगल बॉन्ड छे, त्यारबाद कार्बन टू कार्बन सिंगल बॉन्ड छे, त्यारबाद कार्बन टू कार्बन सिंगल बॉन्ड छे अने त्यारबाद कार्बन टू कार्बन सिंगल बॉन्ड छे। हवे आ जे कार्बन छे एमनी साथे त्रण हाइड्रोजन छे, तो ई त्रणे हाइड्रोजन हमेशा क्या बॉन्ड थी होय, सिंगल बॉन्ड थी, तो हाइड्रोजन अने हाइड्रोजन। હવે આ કાર્બન સાથે બે હાઇડ્રોજન છે, જે બંને હાઇડ્રોજન સિંગલ બોન્ડ થી દર્શાવીશું। ત્યારબાદ કાર્બન અને ઓક્સિજન, અહીંયા જુઓ આ જે કાર્બન છે એની સાથે ઓક્સિજન છે। હવે આ કાર્બન ની બે સંયોજકતા કમ્પ્લીટ છે, તો હવે આ ઓક્સિજન સાથે કેવા બોન્ડ થી જોડાશે, તો કે ડબલ બોન્ડ થી, કારણ કે કાર્બન કુલ કેટલા બંધ બનાવશે, ચાર। અહીંયા ઓલરેડી બે બનેલા છે, હવે એક જ ઓક્સિજન છે, એનો મતલબ ઓક્સિજન સાથે કેવો બોન્ડ હશે, ડબલ, જેને ડબલ બે ડેશ દ્વારા દર્શાવીશું। ત્યારબાદ કાર્બન સાથે બે હાઇડ્રોજન છે, ત્યારબાદ આ કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન છે। તો આ જે સ્ટ્રક્ચર થયું, કયા પ્રકારનું થયું, સંપૂર્ણ બંધારણીય સૂત્ર પ્રકાર। ઓકે ગાઈઝ, જેની અંદર આપણે જુઓ દરેક બંધ દર્શાવેલા છે। હવે સેકન્ડ સ્ટ્રક્ચર જોઈએ, તો અહીંયા જો કાર્બન ટુ કાર્બન સિંગલ બોન્ડ છે, કાર્બન ટુ કાર્બન સિંગલ, ત્યારબાદ જુઓ કાર્બન ટુ કાર્બન ડબલ બોન્ડ છે, કાર્બન ટુ કાર્બન ડબલ બોન્ડ, ત્યારબાદ જુઓ હવે CH2 કેટલી વાર છે, ત્રણ વાર છે, અહીંયા જુઓ CH પછી CH2 આખા કૌંસને ટ્રાય છે, એનો મતલબ ત્રણ વાર શું છે, CH2। હવે ત્રણ વાર છે, હવે એવી રીતે જ્યારે લખેલું હશે ત્યારે દરેક કાર્બન વચ્ચે કયા પ્રકારનો બોન્ડ હોય, સિંગલ, તો આ એક કાર્બન, ત્યારબાદ બીજો કાર્બન, ત્યારબાદ ત્રીજો કાર્બન અને ત્યારબાદ શું છે, CH3 એટલે કાર્બન। હવે જો આ સ્ટ્રક્ચરને સૌપ્રથમ અલગથી લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ, ભાઈ CH3 CH ડબલ બોન્ડ CH, ત્યારબાદ CH2 કેટલી વાર છે, ત્રણ વાર, CH2 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 અને હજુ એક કોણ છે, CH3, વ્યવસ્થિત દર્શાવું છું, ખાસ ધ્યાન રાખજો, જો CH3 CH ડબલ બોન્ડ CH, ત્યારબાદ CH2 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 CH3। ઓકે ગાઈઝ, હવે જો 1 2 3 4 5 6 7 કાર્બન છે, તો અહીંયા જોઈ લે 1 2 3 4 5 6 અને 7। હવે જો પ્રથમ કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન છે, ત્રણેય હાઇડ્રોજન ક્યાં બોન્ડ થી હશે, સિંગલ, કારણ કે હાઇડ્રોજન હંમેશા સિંગલ બોન્ડ થી જોડાય। ત્યારબાદ આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન દર્શાવી, ત્યારબાદ આ કાર્બન સાથે પણ એક હાઇડ્રોજન છે। હવે ત્યારબાદ જો ત્રણ કાર્બન સિંગલ બોન્ડ થી છે અને ત્રણેય કાર્બન સાથે બબ્બે હાઇડ્રોજન છે, તો એક હાઇડ્રોજન ઉપર દર્શાવી, એક નીચે, એવી રીતે ઉપર નીચે, ઉપર નીચે। હવે લાસ્ટ કાર્બન જો CH3 એટલે ત્રણ હાઇડ્રોજન છે, એનો મતલબ ઈ કાર્બન સાથે ત્રણેય હાઇડ્રોજન જોડાયેલા છે। ઓકે ગાઈઝ, તો આ જે કોઈ સ્ટ્રક્ચર આપણે બંને દર્શાવ્યા એ કયા પ્રકારના છે, તો કે સંપૂર્ણ બંધારણીય સૂત્ર પ્રકારના। ઓકે ગાઈઝ, હવે સેકન્ડ ઉપર વાત કરીએ, તો સેકન્ડ કંઈક એવું છે કે આપેલા સંયોજનોના સંઘનિત બંધારણીય સૂત્ર અને બંધરેખા સૂત્ર લખો। એટલે આ બે જે સ્ટ્રક્ચર છે એમના સંઘનિત બંધારણે આપણે દર્શાવવાના છે અને બંધરેખા પણ, બંધરેખા બંધારણ પણ દર્શાવવાના છે। તો સૌ પ્રથમ જે પ્રથમ સ્ટ્રક્ચર છે એના આપણે સંઘનિત બંધારણ વિશે વાત કરીએ। હવે જો અહીંયા OH, હવે ત્યારબાદ જો CH2 CH2 CH2, હવે CH2 કેટલી વાર થાય છે, 1 2 અને 3, એનો મતલબ અહીંયા શું લખીશું, CH2 ટ્રાઇસ, કારણ કે CH2 જો કેટલી વાર છે, ત્રણ વાર છે, ત્યારબાદ કોણ છે, CH અને ત્યારબાદ કોણ છે, કૌંસમાં CH3 અને ત્યારબાદ ફરી પાછું કોણ છે, CH
અને કૌંસમાં શું આવશે CH3 અને છેલ્લે શું છે CH3 ઓકે ગાઈસ હવે સેકન્ડ વિશે વાત કરી તો સેકન્ડમાં CN ત્યારબાદ CH ત્યારબાદ કોણ છે અહીંયા હવે જો CN કેટલી વાર છે જો આ કાર્બન સાથે જો CN એક વાર અને આ બાજુ એટલે કુલ બે વાર છે તો એનો મતલબ એને આમ પણ લખી શકાય જો ખાસ ધ્યાન રાખજો CH અને E કાર્બન સાથે બે વાર CN છે એનો મતલબ શું લખીશું CN twice અને E જ કાર્બન સાથે કોણ છે OH તો એને અહીંયા પણ લખી શકાય ફરી એકવાર સમજાવું છું આ જે કાર્બન છે એની સાથે જો CN અને CN જે આ જ કાર્બન સાથે જોડાયેલ છે એટલા માટે CN બે વાર છે તો એને આવી રીતે લખાય CH અને એની સાથે CN કેટલી વાર છે બે વાર અને ઈ જ કાર્બન સાથે OH છે તો આવી રીતે લખીશું તો આ જે બે સ્ટ્રક્ચર છે એ કયા પ્રકારના થયા સંગઠિત પ્રકારના થયા હવે આ બંનેના આપણે કયા બંધારણ દોરીએ બંધ રેખા બંધારણ એમાં સૌપ્રથમ સ્ટ્રક્ચર છે એના બંધ રેખા બંધારણ વિશે વાત કરીએ અહીંયા જો કુલ કાર્બન કેટલા છે 1 2 3 4 હવે જો આ જે કાર્બન જે છે એ આ કાર્બન સાથે જોડાયેલ છે કારણ કે CH3 જો કૌંસમાં લખેલું છે ને હવે એની આગળનો જે કાર્બન હોય ને એની સાથે એ કાર્બન જોડાયેલો હોય એનો મતલબ CH3 આ કાર્બન સાથે જોડાયેલ છે એટલે જે CH3 ને આપણે શાખા તરીકે દર્શાવીશું હમણાં અહીંયા દર્શાવું છું ત્યારબાદ આ કાર્બન જે છે આ કાર્બન સાથે જોડાયેલું છે અને આ કાર્બન સાથે ફરી પાછી CH3 કેના તરીકે હશે શાખા તરીકે અને ત્યારબાદ આ કાર્બન સાથે કોણ હશે CH3 જો સૌપ્રથમ હું એને નોર્મલ ચેન દ્વારા દર્શાવું છું જો OH ત્યારબાદ CH2 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 ત્યારબાદ જો કોણ છે CH નહી CH વાળા કાર્બન સાથે શું દર્શાવીશું CH3 શાખા તરીકે દર્શાવીશું ત્યારબાદ ફરી પાછું કોણ આવશે CH અહીંયા આપણે સિંગલ બોન્ડ દર્શાવતા જઈએ અહીંયા કોણ આવશે CH અને ફરી પાછો આ જે CH3 છે એ આ કાર્બન સાથે શાખા તરીકે હશે એટલે શું લખીશું CH3 અને ત્યારબાદ આ કાર્બન સાથે ફરી પાછું કોણ છે CH3 ખાસ એ યાદ રાખવાનું છે કે આ CH3 જ્યારે કૌંસમાં હોય ઈ CH3 એનાથી આગળના કાર્બન ઉપર શાખા તરીકે દર્શાવી છે ઓકે ગાઈસ જે અહીંયા જો મેં ખાસ દર્શાવેલું છે ક્લિયર હવે આનું આપણે બંધ રેખા બંધારણ સોરી બંધ રેખા બંધારણ દર્શાવ્યું હવે જો કેટલા કાર્બન છે 1 2 3 4 5 6 જે રેખીય રીતે આમ જો સરળ શૃંખલામાં જોડાયેલા છે હવે સરળ શૃંખલામાં છે અને સૌપ્રથમ કોણ છે OH તો સૌપ્રથમ આપણે OH કારણ કે ક્રિયાશીલ સમૂહને દર્શાવવા ફરજિયાત છે ઓકે ગાઈસ હવે શું કરીએ હવે જો અહીંયા તો OH આવી ગયો હવે અહીંયા સ્ટોપ થાય છે એનો મતલબ કાર્બન એટલે 1 ત્યારબાદ 2 ત્યારબાદ 3 ત્યારબાદ 4 ત્યારબાદ 5 ત્યારબાદ 6 જો 1 2 3 4 5 અને 6 અહીંયા કેટલા છે 1 2 3 4 5 અને 6 હવે જો કાર્બન ને આપણે નંબર આપીએ તો 1 2 3 4 અને હવે જો અહીંયા જો આ 1 2 3 4 તો ચોથા કાર્બન ઉપર CH3 છે એનો મતલબ 1 2 3 અને 4 તો અહીંયા આ જે છે એ શાખા તરીકે કોણ છે CH3 હવે ત્યારબાદ જો પાંચમા કાર્બન ઉપર તો આ જે પાંચમો કાર્બન છે એ પાંચમા કાર્બન ઉપર પણ કોણ છે CH3 જેને હું જો અહીંયા દર્શાવું છું ખાસ ધ્યાન રાખજો અહીંયા શાખા તરીકે ઉપર દર્શાવું છું CH3 આ રીતે થશે ક્લિયર અને આ અહીંયા શું આવશે CH3 જો ફરી એકવાર સમજાવું છું OH ત્યાર પછીનો જે કાર્બન છે આ CH2 ત્યાર પછી આ CH2 ત્યાર પછી આ CH2 ત્યાર બાદ અહીંયા CH છે ને CH સાથે જો શાખા કોણ છે CH3 છે જેને અહીંયા લખીશું ત્યાર બાદ આ કાર્બન પછી આ કાર્બન એટલે આપણો આ કાર્બન થશે એની સાથે જો CH3 અને છેલ્લે કોણ છે CH3 ઓકે ગાઈસ હવે આ સ્ટ્રક્ચરને ધ્યાનમાં લઈએ તો અહીંયા જો બંધ રેખા બંધારણ દર્શાવવું છે તો અહીંયા જો કાર્બન સાથે બે CN અને એક કોણ છે OH તો ઈ જે કાર્બન જે છે આ ધારો કે આપણો કયો છે કાર્બન હવે એની સાથે બે શું જોડાયેલ છે CN અને એક કોણ છે OH ધારો કે CN જે ક્રિયાશીલ સમૂહ છે એટલે એને દર્શાવવા ફરજિયાત છે તો અહીંયા શું આવશે CN અહીંયા પણ શું આવશે CN અને હજુ OH એ પણ ક્રિયાશીલ સમૂહ છે એટલે એને દર્શાવવું પણ ફરજિયાત છે જો આ જે છે ઈ કાર્બન છે
CH। હવે જો આ ક્રિયાશીલ સમૂહ છે એને દર્શાવવા કમ્પલસરી છે તો અહીંયા શું લખાય CN તો અહીંયા પણ શું લખાય CN તો આ બે CN ની કાર્બન સાથે આવી ગયા અને ઈજ કાર્બન સાથે કોણ છે OH તો અહીંયા જો કોને દર્શાવ્યું OH ઓકે ગાઈસ તો આ જે વાત થઈ બંધ રેખા બંધારણ વિશે વાત ક્લિયર હવે નેક્સ્ટ આગળ વધીએ તો એવો કઈક ક્વેશ્ચન છે કે નીચે દર્શાવેલા બંધ રેખા સૂત્રને કાર્બન અને હાઇડ્રોજન સહિત બધા પરમાણુઓ દર્શાવીને વિસ્તારિત સ્વરૂપે લખો એનો મતલબ જે કોઈ બંધ રેખા બંધારણ આપેલા છે એને આપણે સંપૂર્ણ બંધારણીય સૂત્રમાં કન્વર્ટ કરવાના છે બધા જ કાર્બનને બંધથી દર્શાવવાના છે અને બધા જ હાઇડ્રોજનને બંધથી દર્શાવવાના છે અહીંયા જો જ્યાં જ્યાં જોઈન્ટ છે ત્યાં બધા શું હશે કાર્બન અને ઘટતી સંયોજકતા હશે કેના દ્વારા આપણે પૂરી કરીશું હાઇડ્રોજન દ્વારા તો અહીંયા જુઓ ચક્રીય રીતે 1 2 3 4 5 અને 6 કાર્બન છે તો આ 1 2 3 4 5 અને 6 ઓકે ગાઈસ હવે જુઓ આ કાર્બન સાથે વળી પાછો અહીંયા કાર્બન છે અને એની સાથે જુઓ અહીંયા પણ કોણ હશે કાર્બન કાર્બન તો આ કાર્બન અને આ કાર્બન હવે જે કોઈ સંયોજકતા ઘટે છે એ કેના દ્વારા આપણે કમ્પ્લીટ કરવાની છે હાઇડ્રોજન દ્વારા કારણ કે કાર્બન જે છે કેટલા બંધ બનાવશે 4 તો આપણે ક્રમશઃ કમ્પ્લીટ કરતા જઈએ આ કાર્બન જો એક બંધથી જોડાયેલ છે તો હજુ 3 બંધ બનાવવાની ક્ષમતા છે જે કેના સાથે બનાવશે હાઇડ્રોજન સાથે આ પણ એક બંધથી જોડાયેલ છે એટલે એ પણ હાઇડ્રોજન સાથે કેટલા બંધ બનાવશે 3 આ કાર્બન જો 1 2 3 બંધથી ઓલરેડી જોડાયેલ છે તો એ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન હશે 1 ત્યારબાદ આ કાર્બન જો 3 બંધથી સંકળાયેલ છે તો આ કાર્બન સાથે પણ કેટલા હાઇડ્રોજન હશે 1 આ કાર્બન જે છે 2 બંધથી છે તો હજી કેટલા હાઇડ્રોજન હશે 2 આ કાર્બન પણ 2 બંધથી છે એટલે કેટલા હાઇડ્રોજન હશે 2 આ કાર્બન પણ 2 બંધથી છે એટલે કેટલા હાઇડ્રોજન આવશે 2 આ કાર્બન પણ 2 બંધથી છે એટલે કેટલા હાઇડ્રોજન આવશે 2 આ કાર્બન પણ 2 બંધથી છે એટલે કેટલા હાઇડ્રોજન આવશે 2 ઓકે ગાઈસ ક્લિયર હવે સેકન્ડ સ્ટ્રક્ચર ને જોઈએ અહીંયા જો ટ્રિપલ બોન્ડ છે એનો મતલબ અહીંયા જે કાર્બન છે અને અહીંયા જે કાર્બન છે બંને કાર્બન એકબીજા સાથે ક્યાં બોન્ડથી જોડાયેલ છે ટ્રિપલ બોન્ડ તો દર્શાવીએ આપણે સી હવે જો ટ્રિપલ બોન્ડ હવે આ કાર્બન જો એક હાઇડ્રોજન થી જોડાયેલ હશે કારણ કે 3 બંધ ઓલરેડી છે અહીંયા જે કાર્બન છે એ 3 બોન્ડ થી ઓલરેડી જોડાયેલ છે તો એ કાર્બન સાથે કોણ હશે હાઇડ્રોજન હવે આ કાર્બન આવશે ક્લિયર હવે એ કાર્બન જો ત્યાર પછીના કાર્બન થી સિંગલ બોન્ડ થી છે રેડી અને ત્યાર પછીનો આ જે કાર્બન છે ત્યાં પણ સિંગલ બોન્ડ થી છે અને ત્યાર પછીનો જે કાર્બન છે એની સાથે પણ સિંગલ બોન્ડ થી છે અને અહીંયા જો OH એટલે જો આ ત્રિપલ બોન્ડ વાળો કાર્બન 1 2 3 અને ચોથા કાર્બન ઉપર અને આમથી આવો તો પેલા અને બીજા એટલે પેલા અને બીજા એટલે અહીંયા કોણ છે OH રેડી હવે બધું જ જ્યાં જ્યાં સંયોજકતા ઘટે છે કેના વડે કમ્પ્લીટ કરવાની છે હાઇડ્રોજન વડે તો આ કાર્બને જો બે બંધ બનાવેલા છે બે બાકી છે તો બે હાઇડ્રોજન આપીશું આ કાર્બને 3 બંધ બનાવેલા છે એક હાઇડ્રોજન આપીશું આ કાર્બને એક જ છે એટલે કેટલા હાઇડ્રોજન આપીશું 3 ઓકે ગાઈઝ હવે આ જે સ્ટ્રક્ચર છે એના વિશે વાત કરી હવે આ સ્ટ્રક્ચરને હું અહીંયા જનરલી કાર્બન અને હાઇડ્રોજન આપી દઉં છું બાકી અલગથી તમારે લખવાના છે અહીંયા શું હશે CH3 ત્યારબાદ સિંગલ બોન્ડ અહીંયા કાર્બન હશે હવે અહીંયા ફરી પાછો કોણ હશે CH3 ઓકે ગાઈસ ત્યારબાદ આ કાર્બન સાથે એક હાઇડ્રોજન હશે અહીંયા વળી કાર્બન હશે એની પાસે હાઇડ્રોજન છે અહીંયા CH3 અહીંયા પણ શું છે CH3 ક્લિયર હવે આ કાર્બન સાથે જે 3 હાઇડ્રોજન છે અને 3 સિંગલ બોન્ડ થી દર્શાવી દીધું એટલે કયા પ્રકારનું સ્ટ્રક્ચર થઈ જશે સંપૂર્ણ બંધારણીય સૂત્ર ઓકે ગાઈસ ક્લિયર રેડી અને આ સિવાયના બીજી અધર બુકની અંદર પણ જોવાનું અને ખાસ આ પ્રકારના સ્ટ્રક્ચર હોય તો એમને જે કઈ રીતે તમને પ્રશ્ન પૂછેલો હોય એ રીતે એમને આન્સર આપવાના ઓકે ગાઈઝ અને જો કોઈ પણ પ્રકારના પ્રશ્નની અંદર ક્વેરી હોય ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરો જેથી કરીને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સરળતાથી સમજાવી શકાય ઓકે ગાઈઝ તો આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત